विराम बाद फरी एक वक्त आपनुं स्वागत छे। महत्वपूर्ण समाचार मळी रह्या छे। आठ बैठकों पर सात बैठक पर भाजपने लीड मळती नजरे पड़ी रही छे अने कांग्रेसने एक बैठक पर लीड मळती नजरे पड़ी रही छे। ज्यारे एक बैठक पर कांग्रेस जे छे तेनो दबदबो नजरे पड़ी रह्यो छे। वर्चस्व एक बैठक पर आज कांग्रेसनुं अनेक सवाल अहीं उठी रह्या छे, कारण के आठ बैठक पर कांग्रेसनुं ज वर्चस्व हतुं, कांग्रेसनुं ज दबदबो हतो। आखिर एवं शू थे, कई चूक थी कांग्रेस थी कि आठ बैठकों पर मात्र एक ज बैठक पर लीड। अत्यारना रुझान तो एवं कही रहा है कि सात बैठक पर भाजप आगळ छे, परंतु बपोर सुधी में आखू चित्र स्पष्ट थी जशे कि आखिर भाजप ने केटली सीटों मळी अने कांग्रेसे केटली सीटों खोई। कांग्रेस ने एक बैठक पर लीड मळती नजरे पड़ी रही छे, तो आठ बैठक बने पक्ष माटे लिटमस टेस्ट मानवामां आवी रह्यो छे। एडी चोटीनुं जोर लगाववामां आव्युं, सभाओ करवामां आवी, परंतु ज्यारे जनता पासेथी मंतव्यनुं जे प्रतिक्रियाओ लीधी तो क्यांक असंतोष पण हतो के काम नथी थता। परंतु ज्यां कांग्रेसनुं वर्चस्व होय अने कांग्रेसना उम्मीदवार पक्षपलटो करे तो भाजपने कया प्रकारे जनमत मळी जाय छे ते पण मनोमंथन करवानो विषय छे। मोरबी बैठक पर कांग्रेस ने लीड मळती नजरे पड़ी रही है। आ एक ज बैठक ज्यां कांग्रेस जे छे ते आगळ, अन्य सात बैठक पर भाजपने सरसाई मळी, अन्य जे सात बैठक छे तेना उपर भाजप आगळ। भाजप जीतशे तो पण कांग्रेस ने मनोमंथन करवानी जरूर। एक बैठक पर कांग्रेस अत्यारे आगळ, परंतु जे कांग्रेसनुं गढ कहेवातुं हतुं त्यां पण भाजपे आ वखते बाजी मारवामां महदअंशे तो सफळ ज रही छे। मोरबी बैठक पर कांग्रेस ने लीड मळी रही छे। कांग्रेसना जयंत पटेल आगळ नजरे पड़ी रह्या छे। वक्रो एटलो नफोनी नीति पर भाजप जे अत्यारे ए नीति पण सफळ थती नजरे पड़ी रही छे। शाक पर सवाल कांग्रेसना, आ प्रतिष्ठानो जंग हतो बन्ने पक्षो माटे, परंतु जे फॉर्म्यूला बने पक्षों माथी अपनावामां आवी उम्मीदवारोए त्यां भाजपनी फॉर्म्यूलाज सफळ थती देखाई रही छे। तो आज अंगे चर्चा करवा माटे प्रेरक शाह भाजप नेता जोड़ाई गया छे अमारी साथे। प्रेरक जी स्वागत छे आपनु। अत्यारना जे रुझान छे एमां सात बैठक पर आपने लीड मळी रही छे, शुं कहेवुं छे? जी, જ્યારથી ઇલેક્શન શરૂ થયું ત્યારથી તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી લઈને તમામ નેતાઓ એક બાબતની અંદર એમનો કોમન સુર આવતો હતો કે આઠે આઠ બેઠક અમે જીતીશું, અને એની પાછળના જે ચોક્કસ કારણ હતા એ કારણનું જો મુખ્ય કારણ હતો, ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓએ જે પ્રકારે બૂથ લેવલનું અને પેજ કમિટી સુધીનું જે પ્લાનિંગ કર્યું હતું, માઇક્રો પ્લાનિંગ કર્યું હતું, એની ઉપર અમને વિશ્વાસ હતો। રાજ્ય સરકારે જે પ્રકારની કામગીરી કરી છે આટલા વર્ષોથી અને ખાસ કરીને કોવિડ દરમિયાન જે કામગીરી કરીને લોકોને રાહત પહોંચાડી એની પર પણ અમને વિશ્વાસ હતો, અને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજના આનો જે પ્રકારે લોકો લાભ લઈ રહ્યા છે, અને દલિત, શોષિત, વંચિત, પીડિત, આદિવાસી, વનવાસી આ તમામ ઉપર અમને વિશ્વાસ હતો કે આના કારણે લોકો ભારતીય જનતા પાર્ટીને પસંદ કરશે। છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં પૂર્ણ બહુમતીથી આવે છે। કોંગ્રેસ તમે જુઓ તો કોંગ્રેસ ક્યાંય પ્રચારમાં દેખાયું જ નથી। કોંગ્રેસની અંદર તમે જુઓ તો માત્ર અમિત ચાવડા અને પરેશ ધાનાણી એમણે ટ્વીટ ટ્વીટ રમતા હોય એવું લાગતું હતું। માત્ર ફર્જી ફિલ્મ પ્રોડ્યુસર કંપની બનીને નકલી વિડીયો બનાવ્યા, પરંતુ ધરાતલ ઉપર કોંગ્રેસ હતું ને, એમના બૂથ ઉપરના કાર્યકર્તાઓ બી બેસવા માટે હતા નહીં, અને અંદર અંદરની ખેંચતાણ એટલે પરેશ ધાનાણીનું ગ્રુપ અલગ ચાલતું હોય, અમિત ચાવડાનું ગ્રુપ અલગ ચાલતું હોય, ક્યારે અર્જુનભાઈ મોઢવાડિયા જઈને રાહુલ ગાંધીને કમ્પ્લેન કરતા હોય, અમદાવાદ કોર્પોરેશનનું ઇલેક્શન આવવાને હવે 3 મહિનાની વાર હોય ને ત્યારે વિપક્ષના નેતા એમણે જે બદલવા પડે છે, દિનેશ શર્મા આપણે સૌ જાણીએ છીએ કેવી ખેંચતાણ ચાલી, એટલે રાષ્ટ્રીય લેવલથી લઈને પંચાયત લેવલ સુધી કોંગ્રેસે ધરાતલ ઘુમાઈ દીધી છે, અને ગુજરાતના લોકોએ જાણે છે, કોંગ્રેસની મંથરાવટી બી જાણે છે, કોંગ્રેસની નકારાત્મક અને ગુજરાત વિરોધી માનસિકતા બી જાણે છે, અને કોંગ્રેસે ડૂબતું જહાજ છે એ સૌ જાણી રહ્યા છે। રાષ્ટ્રીય લેવલે છેલ્લા 1.5 વર્ષથી એ લોકો કાયમી અધ્યક્ષ મૂકી નથી શક્યા, રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષથી ચાલે છે।
છેલ્લા દોઢ વર્ષની અંદર ચાર રાષ્ટ્રીય પ્રવક્તાઓએ રાજીનામા આપ્યા છે. ભલે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા એ અલગ વાત છે, પરંતુ એમણે આત્મમંથન કરવાની જરૂર છે, મનોમંથન કરવાની જરૂર છે કે કેમ ચાર ચાર રાષ્ટ્રીય પ્રવક્તા, પછી એ પ્રિયંકાબેન ચતુર્વેદી હોય, હમણાં ખુશ્બુ સુંદર હોય, સંજય ઝા હોય, શકીલ અહેમદ હોય, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જેમણે જીત માટે ખૂબ મોટો ફાળો છે એવા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશમાં રાજીનામું આપી દીધું, સચિન પાયલોટે જવાની અણી ઉપર હતા, અને જ્યારે સચિન પાયલોટ જવાની અણી ઉપર હતા હજી તો એમણે છોડ્યું પણ નહોતું, અને એ વખતે અશોક ગેહલોતના જે નિવેદન આવતા હતા કે ગદ્દાર વ્યક્તિ છે, નિકમ્મા વ્યક્તિ છે, આ જે માણસે ખરેખર પાર્ટીને આગળ લાવવા માટે મહેનત કરી હોય અને પછી એ કોઈ પણ કારણસર છોડવા પર એને મતભેદ થયો હોય, કંઈક મતભેદ થયું હોય, પરંતુ આવા પ્રકારના જે કહેવાય કે બિન લોકશાહી પ્રકારના શબ્દો વાપરવા એ પણ પોતાના વ્યક્તિઓ માટે યોગ્ય નથી. હવે એ જ સચિન પાયલોટ પાછા કોંગ્રેસમાં જ રહ્યા છે, તો એમને આ બધા જે શબ્દો જે બોલે એને હર્ટ થતું હોય છે. એટલે કોંગ્રેસના નેતૃત્વમાં ડેડિકેશનનો બી અભાવ છે, ડિટર્મિનેશનનો બી અભાવ છે, અને સરકારે, કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારો, એ ગરીબ વ્યક્તિની લાઈફમાં એ 4D એ સૌથી વધારે અસર કરતા હોય છે, જે છે ડિઝાસ્ટર, ડિસીઝ, ડિસેબિલિટી અને ડેથ. આ 4D ની ઓછામાં ઓછી અસર પડે એ પ્રકારની 70 વર્ષમાં પહેલી વખત કોઈ કેન્દ્ર સરકારે યોજનાઓ બનાવી. તમે જો કોવિડ સમયની અંદર દેશના 80 કરોડ લોકોને ઘરના પ્રત્યેક વ્યક્તિ દીઠ 5 કિલો ચોખા કે ઘઉં આપવાની વાત હોય, 1 કિલો દાળ કે ચણા આપવાની વાત હોય, રોકડ સહાય હોય, પછી દિવ્યાંગજન છે, વૃદ્ધજન છે કે વિધવા છે એમને 1-1 હજાર રૂપિયાની રોકડ સહાય છે, ઉજ્જવલા યોજના હેઠળ ગેસના બાટલા મફત આપવાની વાત હોય, કે જનધન મહિલા ખાતા ધારકોના ખાતામાં 500 રૂપિયા નાખ્યા હોય, જે ગામડા અને શહેરી વિસ્તારમાં સડકની બાજુમાં જે ફળ વિક્રેતા, જે શાકભાજી વેચનારા, નાયની દુકાનવાળા, ચાની કીટલીવાળા, પકોડા વેચનારા, આવા લોકોને 10-10 હજાર રૂપિયાની જે લોન જે છે, અને એમાં બી જો એ સમયસર ભરે તો એમાં 7% વ્યાજની સબસિડી છે. આયુષ્માન ભારત યોજના અને ગુજરાતમાં માં કાર્ડ બંનેને ક્લબ કરી અને 5 લાખ રૂપિયા સુધીનો મફત જે કહેવાય કે વૈદ્યકીય સહાય મળે છે, મેડિકલ સહાય. આ એક અભૂતપૂર્વ વાત છે કે જે જગ્યાએ દેશનો કે શહેરનો શ્રીમંત વ્યક્તિ જે ડૉક્ટર જોડે એ ટ્રીટમેન્ટ લેતો હોય, એ જ હોસ્પિટલની અંદર એ જ ડૉક્ટર જોડે એ દાહોદના ગભરાડા તાલુકાના આદિવાસી પણ સહાય લઈ શકે, ટ્રીટમેન્ટ લઈ શકે, એ વ્યવસ્થાની ચિંતા જે છે એ આ સરકારે કરી છે. અને આ જ પરિણામની અંદર એ રિફ્લેક્ટ થાય છે. અમે ત્યારથી જ કહેતા હતા, કોંગ્રેસ કહેતી હતી, કોંગ્રેસના તમામ પ્રવક્તા અત્યારે બેન જશ આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે, પરંતુ હું અત્યારે એમની વાત નથી કરતો, પણ આ ડિબેટમાં તમે જુઓ તો તમામ પ્રવક્તા આવતા હતા, કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીથી ઇન્કમન્સી છે, લોકો નારાજ છે, એના કારણે અમારી 8-8 બેઠક આવશે. અને એ જ વાત જે છે અમિતભાઈ ચાવડા કહેતા હતા, અમે કહેતા હતા કે અમારી 8-8 બેઠક આવશે, કારણ કે લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એનાથી સંતુષ્ટ છે. હવે જ્યારે આ પરિણામ આવી રહ્યું છે અને 8માંથી 7 બેઠક જ્યારે ભારતીય જનતા પાર્ટીને આવે એવું અત્યારે દેખાઈ રહ્યું છે અને આવશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે, 7 નહીં પણ 8-8 બેઠક, ત્યારે આ વાતે ફરી વખત પ્રતિપાદિત થાય છે કે લોકો એ ભારતીય જનતા પાર્ટીથી ખુશ છે અને એન્ટી ઇન્કમન્સી નહીં પરંતુ પ્રો ઇન્કમન્સીથી વોટ આપ્યા છે. કારણ કે જ્યારે કોવિડનો સમય ચાલતો હતો અત્યારે, ત્યારે સામાન્ય રીતે બધા એવું કહેતા હતા કે 40-42% વોટિંગ થશે, પણ જ્યારે 60% કરતા વધારે વોટિંગ થયું ત્યારે બધાને તો કેમ આટલું વોટિંગ થયું, એ વોટિંગ એ ભારતીય જનતા પાર્ટી ફરી વખત આ બધી સીટો જીતે અને વધારે સારી રીતે બહુમતી જીતે એના માટે થયું હતું અને એ આપણને આ પરિણામ ઉપર પ્રતિપાદિત થાય છે. જી બિલકુલ. તો અત્યારની જે સ્થિતિ છે રુઝાનમાં, લીંબડી બેઠક પર ભાજપ ઉમેદવાર આગળ નજરે પડી રહ્યા છે. ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા, જેમને રુઝાન દરમિયાન લીડ મળી છે, 4 રાઉન્ડના અંતે કિરીટસિંહ રાણા 6,227 મતે આગળ. લીંબડી બેઠકની વાત કરી રહી છું જ્યાં ભાજપ આગળ એટલે ભાજપ લીડ પર નજરે પડી રહી છે. તો લીંબડી બેઠક પર આ પહેલા કહેવામાં આવતું હતું કે રસાકસીનો જંગ જોવા મળશે, પરંતુ ભાજપ આગળ રુઝાનમાં. અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે. મયુર, લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ, શું વિગત?
બિલકુલ દીપા, લગભગ 20,000 કરતા વધુ વોટની ગણતરી થઈ ચૂકી છે અને કિરીટી રાણા છે તેને અત્યાર સુધીની અંદર 12,000 કરતા વધુ મત મળ્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર છે તેને લગભગ 6,000 આસપાસ નવ વોટ મળ્યા છે. 5 રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે અને 6ઠો રાઉન્ડની ગણતરી ચાલી રહી છે. લીંબડી ગ્રામીણ વિસ્તાર અને લીંબડી શહેર વિસ્તારના અત્યારે મતો ગણવામાં આવી રહ્યા છે અને જેમાં 7,000 કરતા વધુ મતની લીડ છે તે કિરીટસિંહ રાણાને મળી છે. એક તબક્કે કહેવાતું હતું કે લીંબડીનો જે મુકાબલો છે તે કાંટે કી ટક્કર જેવો જોવા મળશે અને હાર જીતની જે સરસાઈ છે તે લગભગ 5,000 થી લઈને 4,000 વોટ આસપાસ જોવા મળશે. પરંતુ પહેલા રાઉન્ડથી જ જે સ્થાનિક પરિબળો હતા તેને અલગ કરીને કિરીટસિંહ રાણા છે તે આગળ ચાલી રહ્યા હતા. પહેલા રાઉન્ડની અંદર લગભગ 1,300 મત કરતા વધુ લીડ તેમને મળી હતી અને ત્યારબાદ સતત તેઓ છેલ્લા 4 રાઉન્ડથી લીડ મેળવતા રહ્યા છે. એટલે કહી શકાય કે લીંબડી બેઠક ઉપર અત્યારે જેમ જેમ ગણતરી આગળ વધી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને વોટ વધુ ને વધુ મળી રહ્યા છે. સૌથી બીજી મહત્વની વાત એ છે કે હજુ લીંબડીના ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારની જે મતની ગણતરી છે તે જ અત્યારે હાલ ચાલી રહી છે. પરંતુ ચુડા અને સાયલા આ બે કેન્દ્રો છે તે પણ ખૂબ જ મહત્વના બની રહેશે અને ત્યાંથી કોને કેટલા મત મળે છે તેના ઉપર આખે આખું ગણિત મંડાશે. મયુર, ચેતન ખાચર વિશે એન્ટી ઇન્કમબન્સી હશે એટલે કોંગ્રેસ વિશે ખાસ કરીને વાત કરીએ તો એન્ટી ઇન્કમબન્સી છે કે ઉમેદવારો ભાજપમાં જોડાયા છે એટલે કે બહુ અસમંજસની સ્થિતિ અત્યારે સર્જી રહી છે. પહેલા કોંગ્રેસનું ગઢ ગણાતું હતું એ બેઠક લીંબડીમાં, જ્યારે ઉમેદવાર પક્ષ પલટો કરી દે તો તેને ભાજપ પણ ઉમેદવાર તરીકે જાહેર કરે છે. એટલે કે જનતા આખરે શું ઈચ્છે છે? રાજકારણની નસેનસ પરખી ગઈ છે કે પક્ષ પર વોટ નથી આપવો, માત્ર ઉમેદવારને જોઈને વોટ આપવો છે કે જે કામ કરે છે તેને જ વોટ આપવો છે? મયુર આભાર, આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા આગળ નજરે પડી રહ્યા છે તો જે ચેતન ખાચર છે તેમને જનાધાર નથી મળી રહ્યો. લીંબડી બાદ હવે કપરાડાની વાત કરવી છે. અહીંથી પણ રુઝાન સામે આવ્યા, ભાજપ ઉમેદવારને લીડ મળતી. ભાજપ ઉમેદવાર જીતુ ચૌધરી આગળ, તેઓ આગળ ચાલી રહ્યા છે. ભાજપ ઉમેદવારને 3,506 મત જે છે તેનાથી લીડ મળતી અહીં સ્પષ્ટ જણાઈ રહી છે. નોટામાં પણ 187 મત પડ્યા છે. અમારા સંવાદદાતા સંજય મહંત જોડાઈ ગયા છે. સંજય, શું સ્થિતિ? નોટામાં પણ મત પડ્યા છે એટલે કે 187 મત પણ ખૂબ જ મહત્વપૂર્ણ. અચકસર નોટામાં 187 મત પડ્યા છે. કપરાડા વિધાનસભાની જે ચૂંટણી થઈ તેનું મત ગણતરી ચાલી રહી છે. બે રાઉન્ડ પૂર્ણ થયા છે ત્યારે બે રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના જીતભાઈ ચૌધરી 3,500 કરતા પણ વધુ મતથી આગળ છે. હાલ મતગણતરી કેન્દ્ર ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં તમામ પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ અહીં જામે એમ હતો. કારણ કે જીતુભાઈ ચૌધરી છેલ્લી 4 ટર્મથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બનતા આવ્યા હતા અને હવે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે ફરીવાર તેમને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા હતા. અને હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે જીતુભાઈ ચૌધરી આગળ ચાલી રહ્યા છે. 3,500 જેટલા મત, બે રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે ત્યારે કોંગ્રેસના બાબુ વરથાને જનસમર્થન ઓછું મળે એવું હાલ જોવા મળી રહ્યું છે. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ છે. ત્યારે મારા સહયોગી ઉમેશ પણ આપણી સાથે જોડાયા છે. ઉમેશ, મતગણતરીની વાત કરીએ, કપરાડા બેઠકની હાલ શું પરિસ્થિતિ છે? કપરાડા બેઠક ઉપર જો વાત કરીએ તો જીતુ ચૌધરી હાલ આગળ ચાલી રહ્યા છે. 7,000 જેટલા વોટ જીતુ ચૌધરીને મળી ચૂક્યા છે. તો જીતુ ચૌધરી 3,500 વોટની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. ત્યારે બાબુ વરઠાની જો વાત કરીએ તો બાબુ વરઠાને 3,900 જેટલા વોટો મળ્યા છે. તો નોટાને પણ 1,187 જેટલા વોટો મળ્યા છે. જે રીતે જોઈ શકાય છે કે સીધો પ્રવાહ બીજેપી તરફ વળી ચૂક્યો છે. બીજેપી વાત કરીએ નોટાની તો કપરાડા વિધાનસભા બેઠકનો ઇતિહાસ છે કે નોટામાં વધારે મત પડતા હોય છે, ખાસ કરીને કોંગ્રેસને વધુ મત પડતા હોય છે. પણ આ વખતે જે રીતે જોઈ શકાય છે કે નોટાને પણ ઘણા એવા વોટો પડી રહ્યા છે. નોટામાં પણ આ વખતે વધુ વોટોના કારણે જે જે પ્રવાહ બીજેપીના ઉમેદવારની લીડ છે તે તૂટી શકે એવું ચોક્કસથી લાગી રહ્યું છે. સાથે સાથે જે અપક્ષના ઉમેદવાર છે પ્રકાશ પટેલ તે ભાજપમાંથી આવ્યા છે અને
અપક્ષ ઉમેદવારી કરી છે તેના કારણે પણ જે બીજેપીના ઉમેદવાર છે તેઓની લીડ તૂટી શકે એવું લાગી રહ્યું છે. દીપા નોરતાની જો વાત કરીએ તો કપરાડા વિધાનસભા બેઠકમાં બે રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. 187 મત નોરતા પર પડ્યા છે, જેનું એક કારણ એ પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં આવેલા બાબુ વરછા ઉમેદવાર છે, તો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા જીતુભાઈ ચૌધરી ઉમેદવાર છે. એટલે એટલું કહી શકાય કે લોકો જે નોરતાને વોટ આપી રહ્યા છે તે સ્પષ્ટ છે કે બંને ઉમેદવાર તેમના માટે સ્વીકૃત નથી અને એ પરિસ્થિતિ હાલ અહીં જોવા મળી છે. હાલ મતગણતરી ચાલી રહી છે, પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ મતગણતરી કેન્દ્રની મુલાકાતે આવતા હોય છે. શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો છે. કપરાડા વિધાનસભા બેઠકની મતગણતરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. બે રાઉન્ડ પૂરા થયા છે, ત્રીજા રાઉન્ડ પણ પૂર્ણ થવાની તૈયારી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ ચોક્કસ કહી શકાય. 3500 મતથી જીતુભાઈ ચૌધરી આગળ છે. જી આભાર સંજય જોડાયા બદલ. તો ભાજપ ઉમેદવાર 3506 મતથી આગળ. નોટામાં 187 મત પડ્યા છે કપરાડામાં, એટલે કે આજે 187 મતદારો છે તે જાણી ચુક્યા છે કે આ પક્ષ પલટુઓ જે છે તે અમારા કામ નહીં કરે એવું આપણે માની લઈએ. કરજણથી પણ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કરજણમાં શું સ્થિતિ છે તે પણ અમારા સંવાદદાતા તમને જણાવશે. કરજણ બેઠક પર ભાજપ ઉમેદવારને લીડ મળતી જોવા મળી રહી છે. ત્રીજા રાઉન્ડના અંતે અક્ષય પટેલ આગળ જોવા મળી રહ્યા છે. ભાજપ ઉમેદવાર અક્ષય પટેલને 3249 મતથી રુઝાનુમાં તેમને લીડ મળી રહી છે. ત્રીજા રાઉન્ડના અંતે આ જાહેરાત કરાઈ છે. કરજણથી અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે. અમિત, કરજણ બેઠક પર ભાજપને લીડ મળતી નજરે પડી રહી છે. દીપા, જો ચોથો રાઉન્ડ પતી ગયો છે અને ચોથા રાઉન્ડના અંતે ભાજપના અક્ષય પટેલ કરજણ બેઠક પર 3259 મતથી આગળ ચાલી રહ્યા છે, એટલે ત્રીજા અને ચોથા રાઉન્ડ વચ્ચે જે માર્જિન છે, જે ડિફરન્સ છે, એટલો 10 મતનો છે. પરંતુ આ એક મહત્વની લીડ અક્ષય પટેલ માટે કહી શકાય ભારતીય જનતા પાર્ટીના, કારણ કે આ બેઠક પર શરૂઆતથી જ્યારથી ચૂંટણી થઈ છે અને 70% જેટલું મતદાન થયું છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો છે અને બંનેના નેતાઓ છે એ મતદારોનો મત કડી નથી રહ્યા. કોના પક્ષમાં એ મત ગયા છે એ ખ્યાલ નથી આવી રહ્યો. પરંતુ શરૂઆતનું જે રુઝાન આવી રહ્યા છે અહીંયાથી, એમાં કોંગ્રેસના જે કિરીટસિંહ જાડેજા છે એ પાછળ ચાલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના અક્ષય પટેલ પહેલા જ રાઉન્ડથી આગળ ચાલી રહ્યા છે. પહેલા રાઉન્ડના અંતે અક્ષય પટેલ 662 મતથી આગળ હતા. પાંચમો રાઉન્ડ પતવા આવ્યો છે, થોડી વારમાં પાંચમા રાઉન્ડના ડેટા પણ જાહેર થશે. પરંતુ ચોથા રાઉન્ડના અંતે ભાજપના અક્ષય પટેલ, કિરીટસિંહ જાડેજા જે કોંગ્રેસના ઉમેદવાર છે, તેનાથી 3259 મતોના માર્જિનથી આગળ ચાલી રહ્યા છે અને આ જે લીડ છે એ આગામી કેટલાક રાઉન્ડમાં પણ જળવાઈ રહે તેવી શક્યતા છે. આભાર અમે જોડાયા બદલ. તો કરજણ બેઠક પર અક્ષય પટેલ આગળ, કિરીટસિંહ જાડેજા પોતાનો જાદુ ચલાવવામાં સફળ થતા નથી દેખાઈ રહ્યા. તો આ અંગે અમારી સાથે કોંગ્રેસના નેતા વંદના પટેલ પણ જોડાઈ ગયા છે. વંદનાજી, અત્યારની જે સ્થિતિ છે, 8 બેઠકો પર માત્ર 1 જ બેઠક પર કોંગ્રેસ લીડ કરતી નજરે પડી રહી છે, રુઝાનો આ કહી રહ્યા છે, આપનું શું કહેવું છે? પરિણામ હજુ સુધી સ્પષ્ટ થયા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતે આગળ દેખાઈ રહી છે, આજે ગુજરાતની આખી રાજનીતિની વાત કરીએ તો ગુજરાતની અંદર 8-8 સીટો કોંગ્રેસ જીતી જશે તો પણ કોંગ્રેસ સત્તા સ્થાને પહોંચવા નથી, વિરોધ પક્ષમાં હશે, અને 8-8 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી જશે તો પણ ભારતીય જનતા પાર્ટી એ સત્તા સ્થાને રહેવાની છે. પરંતુ વાત રાજનીતિની અંદર જે પ્રકારે નૈતિક અધપતન થઈ રહ્યું છે, જે રીતે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ આજે બધા એમ કહે છે કે કોંગ્રેસની અંદર એ લોકો નારાજ હતા, કોંગ્રેસ એમને સાચવી શકતી નથી, તો પક્ષ એમને ધારાસભ્ય બનાવે છે, કોંગ્રેસ એમને આટલી ક્રેડિટ આપે છે, એ લોકો જ્યારે કશું જ નહોતા કોંગ્રેસના પંજાના નિશાન પર ધારાસભ્ય બન્યા છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એમને ત્યાં લઈ ગઈ છે, એમની સાથે સોદા થાય છે અને સોદાબાજી એ બિલકુલ ઉઘાડી પડી છે. લોકો ભલે કશું જ બોલતા નથી પરંતુ લોકો પાગલ નથી. જે વ્યક્તિ કોંગ્રેસમાં ધારાસભ્ય હોય છતાં પણ એને ભાજપ જોઈન્ટ કરવું પડે અને એટલું જ નહીં, ભાજપ જોઈન્ટ કર્યા પછી પણ એને ત્યાં જઈ અને ઉમેદવારી છે ડાંગથી
ડાંગમાં ભાજપને લીડ મળતી નજરે પડી રહી છે. અગત્યના અપડેટ્સ મળી રહ્યા છે. આમ તો આઠે આઠ બેઠક પર વધુ જે બહુમત છે 7 બેઠક પર ભાજપને મળતું નજરે પડી રહ્યું છે. ડાંગ બેઠક પર ભાજપ ઉમેદવારને સરસાઈ. 5મા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવારને લીડ મળી. ગુજરાતની આજે વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે. ડાંગ જિલ્લાની જે વાત કરવામાં, ડાંગ જિલ્લામાં જે ભાજપના જે ઉમેદવાર છે તે 10,000થી પણ વધુ લીડ થયા તેઓ આગળ ચાલી રહ્યા છે. આપણી સાથે ભાજપના કાર્યકર્તાઓ છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વિજયભાઈ, આગળ ચાલી રહ્યો છે, કેવો ઉત્સાહ છે તમારામાં? ઉત્સાહ તો આપ જોઈ રહ્યા છો, જનમેદની પાછળ કાર્યકર્તાનો જે રીતે નારા લગાવી રહ્યા છે. અને અમે ખૂબ ખૂબ આભારી છીએ ડાંગની જનતા જનાર્દનના કે જેમણે આ વખતે વિકાસની રાજનીતિને ઓળખીને આઝાદી પછી પહેલી વખત આટલા મોટા પ્રમાણમાં, હજુ તો 5મો રાઉન્ડ જ પૂરો થયો છે, અને તે આટલા લગભગ આપણે 5,000 અબજ જેટલી લીડ ભારતીય જનતા પાર્ટીએ કાઢી છે. અમને પૂર્ણતઃ વિશ્વાસ છે કે આ લીડ વધીને 50,000થી ઉપર જશે. અમારે આપણી સાથે બીજા એક મહિલા પણ કાર્યકર્તા હોય, તેમને પૂછી ભાજપ આગળ ચાલી રહ્યું છે, શું કહે છે, કેવો ઉત્સાહ છે તમારા? અમારામાં એવી ઈચ્છા છે કે આ વખતે 100% ભાજપ આવશે અને વિજયભાઈ છે ને 50,000 જે કોંગ્રેસનું એ પણ બોલે છે ને ભાજપને આપતા છે, મને પૂરો વિશ્વાસ છે. આપણી સાથે બીજા પણ કેટલા કાર્યકર્તાઓ છે, કેટલી લીડ થી તમે જીતશો, શું કહેશો? અમે 50,000થી જીતશું એવું અમને લાગે છે, કારણ કે હજુ અમારો ગઢ નહીં ચાલુ કર્યો. કોંગ્રેસનો ગઢમાં અમે 10,000ની લીડ આગળ ચાલતા છે. હજુ અમારો ભાજપનો ગઢ બાકી છે, એમાં અમે લીડથી ચાલશું. આપણી સાથે બીજા પણ એક મહિલા કાર્યકર્તા, એક ઉત્સાહ છે, વિજયભાઈ આગળ ચાલી રહ્યા છે, શું કહેશો? કઈ નહીં, વિજયભાઈ મોરો ચાલે. હા, જે કાર્યકર્તાઓ છે આ દ્રશ્યમાં જોયું કે તેઓ ખુશીનો માહોલ એક છવાઈ ગયો છે. તેઓનું કહેવું છે કે 50,000થી પણ વધુ જે ઉમેદવાર છે ભાજપના તેઓ જીતશે, તેઓનો જીતનો દાવો કરી રહ્યા છે, અને બહુ મોટી જંગીથી તેઓ વિજય બનશે તેઓ કાર્યકર્તાઓ પણ કરી રહ્યા છે. એક ઉત્સાહનો માહોલ અહીં બહાર જોવા મળી રહ્યો છે. જી, રૂપચંદ સર, મંતવ્ય ન્યૂઝ, ડાંગ. ભાજપના કાર્યકર્તાઓમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પરિણામ નથી આવ્યા, રૂઝાનમાં જ ભાજપને લીડ મળી છે. તેમ છતાં પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે ભાજપ જ જીતશે. વિજય પટેલને અહીં સરસાઈ મળતી જોવા મળી રહી છે. સૂર્યકાંત જીતશે કે કેમ તે એક સવાલ, પરિણામો બાદ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ જે લીડ અત્યારે ભાજપને મળી રહી છે, ગયા વખતની ચૂંટણીમાં તે કોંગ્રેસને મળી રહી હતી. એટલે કે 3-4 રાઉન્ડ પછી જ એ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે હા, કોંગ્રેસ જ જીતશે. પરંતુ આજના જે દ્રશ્યો છે તે અલગ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી વંદરાજી, આપ આપની વાત પૂરી કરશો. જી, વાત ચાલી રહી હતી પક્ષ પલટાની અને કોંગ્રેસની. તો વારંવાર એવા આક્ષેપો થઈ રહ્યા છે કોંગ્રેસની અંદર નેતાગીરી નથી. તો નેતાગીરી માટે પણ મારે કહેવું છે કે અમારા અમિતભાઈ ચાવડા અને પરેશભાઈ ધાનાણી બંને યુવા, આક્રમક અને સર્વ સ્વીકૃત વ્યક્તિત્વો છે. એની સામે આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આજે જે સીઆર પાટીલ, એ આમ જોવા જઈએ તો મૂળ ગુજરાતી નથી. અને એમનો આપણે ભૂતકાળ જોઈએ તો અમે તો ક્યારે પણ એમને નહીં કહીએ કે ગુજરાતી નથી. અમે ક્યારે પણ પ્રાંતવાદ ઉપર ક્યારે આક્ષેપો કર્યા નથી. પરંતુ આ જગ્યાએ જો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પરપ્રાંતીય હોત તો આજે ભારતીય જનતા પાર્ટી માત્ર બધો જ ગોલ, પ્રશ્નો અને જવાબ બધા એને કેન્દ્ર સ્થાને મૂકી દીધું હોય. પરંતુ વાત એ નથી, વાત એમના વ્યક્તિત્વની વાત છે. તો એમનો જે ભૂતકાળ છે એ પણ ગુનાહિત ભૂતકાળ છે. એટલે લીડરશીપ એ કોંગ્રેસ પાસે જે છે એ સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડ વ્યક્તિત્વ છે. સ્ટાન્ડર્ડ સારામાં સારી લીડરશીપ કોંગ્રેસ પાસે છે. પરંતુ વારંવાર એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસમાં નારાજ છે. નારાજ કેમ, કેવી રીતે નારાજ? જે પાર્ટી એમના ધારાસભ્ય બનાવે છે, પરંતુ જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને એમના કદ કરતા 10 ગણી ઓફરો અને બધું મૂકી અને જે પ્રકારે વેચાણ કરવામાં આવે છે અને એ લોકો વેચાય છે. આજે કોંગ્રેસ જ્યારે ઉમેદવારો મૂકતી હોય છે ત્યારે ચોકસાઈપૂર્વક ઉમેદવારો મૂકે છે. આજે આ જ જગ્યાએ જો ભાજપ સત્તા ઉપર ના હોય અને કોંગ્રેસ આવું કરે તો, એટલે રાજનીતિની અંદર નૈતિક જે અધપતન થઈ રહ્યું છે એ દેશની લોકશાહી માટે આવનારા દિવસોમાં ખૂબ દુઃખદ બાબત છે. વિરોધ પક્ષ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ, શાસક પક્ષ પણ વારંવાર સત્તા પરિવર્તન એ થતું રહેવું જોઈએ. આજે ગુજરાતની અંદર દયનીય બાબત એ છે કે ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી, એના શાસકો અને એ પ્રકારની જે રાજનીતિ કરી છે એ લાંબા સમયથી હોવા છતાં પણ 25 વર્ષથી લોકોમાં આક્રોશ છે, લોકો નારાજ છે, બેરોજગારી છે. છેલ્લા 2 વર્ષથી એટલા બધા બેરોજગારીના આંદોલનો થઈ રહ્યા છે અને તેમ છતાં પણ સબ સલામતના દાવા કરવામાં આવે છે. આજે એ લોકો વિકાસની વાતો કરતા હોય તો મારે ભારતીય જનતા પાર્ટીના
લોકોને કેવું છે કે કયા વિકાસની વાતો કરો છો? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ સૂચકાંક, એ બિલકુલ તળિયે છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બનવાના હતા ત્યારે ધોળા દાડે આકાશમાં તારા દેખાડવાની વાતો કરી હતી, 2 કરોડ લોકોને રોજગારી પ્રાપ્ત કરવાની વાતો કરી હતી, પરંતુ નોટબંધી જે એમનું મહામૂર્ખામી ભર્યું પગલું જે ભરવામાં આવ્યું અને એના પછી જે દેશની અંદર જે અર્થતંત્રની જે કમર છે એ કમર તોડી નાખવામાં આવી, અને તેમ છતાં પણ આજે દેશની જનતાની માફી માંગવાની જગ્યાએ એને ઐતિહાસિક અને સારામાં સારું પગલું ગણાવે છે. એના પછી આપણે લોકડાઉન કરવામાં આવ્યું, આ કોઈ યુદ્ધ નહોતું, લોકડાઉન કરવાનું હતું તો લોકોને કે થોડુંક આગળથી એડવાન્સમાં પણ પ્લાનિંગ કરવું જોઈતું હતું. જે પ્રકારે લોકો હેરાન થયા, રેલવે સ્ટેશન ઉપર રેલવે થંભી ગઈ અને લોકો જે તે સ્ટેશને આજે લેડીઝ પણ ઘરની બહાર ગઈ હોય અને એક એક મહિનો એને બીજી જગ્યાએ રખડવું પડ્યું હોય, બીજા રેલવે સ્ટેશન પર બેસી રહેવું પડ્યું હોય, આ પ્રકારના બનાવો બન્યા એ માત્ર ને માત્ર વડાપ્રધાનશ્રીની અણઆવડતને લીધે, મૂર્ખામીને લીધે અને ખોટા પગલાના લીધે. આજે વહીવટી અનુભવ ન હોય તો સ્વીકારવું જોઈએ, વડાપ્રધાન પણ હોય તો બધા પ્રકારની આવડત ના હોય, કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી, પરંતુ સર્વગુણ સંપન્ન હોવાનો દાવો કરવો એ પણ બહુ જ મોટી મહામૂર્ખામી છે. એટલે અમે સ્વીકારીએ છીએ કે અમારામાં પણ કોઈ મોટી ખામીઓ હશે, પરંતુ એ ખામીને ખોટી રીતે થોપાડી બેસાડવી, આજે કોંગ્રેસના જો ધારાસભ્યો વેચાતા હોય તો આપણે સ્વીકારી શકીએ છીએ કે મતદારો કેમ ના વેચાય? જો ચૂંટાયેલા લોકપ્રતિનિધિને પક્ષ એના ઉપર આટલો મોટો વિશ્વાસ, કોંગ્રેસ સાચવી નથી શકતી એવો પણ આક્ષેપ છે. બિલકુલ, કોંગ્રેસ સાચવી શકે છે એટલા માટે તો કોંગ્રેસ એમના ધારાસભ્યો બનાવ્યા છે, ભાજપ ખરીદી શકે છે એટલા માટે કોંગ્રેસ સાચવી નથી શકતી. એમની જે વેઇટેજ છે એ વેઇટેજ કરતા બીજી વાત, ચલો ખરીદ્યા તો ખરીદ્યા જ છે અને એ વાત ત્યારે સાબિત થઈ જાય છે, ભલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ વાતને સ્વીકારે કે ના સ્વીકારે, જીતે કે ના જીતે, પરંતુ એ વાત તો ફાઇનલ જ છે કે આજે એ જ લોકોને તમે ઉમેદવાર બનાવ્યા છે. શું ભારતીય જનતા પાર્ટીમાં બીજા લોકો નતા? રાતોરાત આવેલા લોકોને તમે ભારતીય જનતા પાર્ટીના જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તાઓને પ્રોટોકોલના નામે અને તમે વીટો પાવર વાપરી અને છોપી બેસાડો છો, તો આ કયા પ્રકારની રાજનીતિ છે? દર્શક મિત્રો, વિરામ માટે અત્યારે રોકાવું પડશે, વિરામ બાદ પણ ચર્ચા યથાવત રહેશે. સામે આવી રહી છે તે મુજબ ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે. 5મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને લીડ મળી રહી છે. વિજય પટેલ ભાજપના ઉમેદવાર કે જેઓ 8,500થી વધુ મતથી તેઓ આગળ લીડ કરી રહ્યા છે અને ડાંગમાં જે પ્રકારની મત ગણતરી થઈ રહી છે, ભાજપ આગળ લીડ કરી રહ્યું છે ત્યારે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ, ભારત માતા કી જય કહીને તેઓ આ અનેરા ઉત્સાહને દર્શાવી રહ્યા છે. જે પ્રકારે વાત સામે આવી રહી છે, ધારી વિધાનસભાથી 3 રાઉન્ડને અંતે 11,669 મત સાથે ભાજપ ધારી બેઠક ઉપર પણ આગળ વધી રહ્યું છે, લીડ કરી રહ્યું છે. ભાજપને કુલ 5,277 મત અહીં હાલ મળ્યા છે, ત્યારે સૌ કોંગ્રેસને સામે 4,946 જેટલા મત મળ્યા છે. એટલે કહી શકીએ કે 8 બેઠકમાંથી 7 બેઠક એવી છે કે જ્યાં ભાજપ સરસાઈ સાથે આગળ વધી રહ્યું છે અને 1 બેઠક મોરબી કે જ્યાં કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. એટલે કે મોરબી બેઠક ઉપર કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. તો ધારી બેઠક ઉપર વિધાનસભા ઇલેક્શનને લઈને મત ગણતરી હાલ ચાલી રહી છે ત્યારે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સોનલ. સોનલ, ધારીના જે મત સામે આવી રહ્યા છે, મત ગણતરી લઈને જે આંક સામે આવી રહ્યા છે, 3 રાઉન્ડના અંતે કુલ 11,669 મત અને આ સાથે જ ભાજપ લીડ કરી રહ્યું છે, કેવા પ્રકારનો માહોલ અને ઉત્સાહનું વાતાવરણ? જી, અમે અત્યારે ધારી જે કાઉન્ટિંગ સેન્ટર છે યોગીજી મહારાજની મહિલા કોલેજ ખાતેનું, ત્યાં છીએ અને અહીંયા કુલ વાત કરીએ તો 29 જે રાઉન્ડ છે તેમાં 12 ટેબલ પર ગણતરી ચાલુ થઈ ગઈ છે. સવારે 8 વાગ્યાથી સૌ પ્રથમ 900 જેટલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી, ત્યારબાદ ઈવીએમની જે ગણતરી શરૂ થઈ હતી. ઈવીએમની લેટેસ્ટ અપડેટની વાત કરીએ જાગૃતિ, તો અત્યાર સુધીમાં 5 રાઉન્ડ
पूर्ण थई चुक्या छे अने पांच राउंड ना अंते 1500 करता वधु मत थी भाजप कांग्रेस करता हाल आगळ चाली रह्यु छे। भाजपना जेवी काकड़िया जे छे तेओ 1600 जेटला मत थी एटले के 1500 करता जे वधु मत छे तेनाथी कांग्रेस करता आगळ चाली रह्या छे। सुरेश कोटड़िया कांग्रेसना उम्मेदवार छे। अत्यार सुधी जे भाजप तरफथी सतत आक्षेप थयो के कांग्रेसना उम्मेदवार जे सुरेश कोटड़िया छे ते तेमना पिता मनु कोटड़ियाना नाम पर ज मत मांगी रह्या छे, ते स्थानिक उम्मीदवार नथी, ते सूरतमां वसवाट करे छे। तो बीजी बाजु जेवी काकड़िया जे भाजपना छे तेने एक मजबूत उम्मेदवार तरीके गणवामां आवी रह्या छे। मतदाननी प्रक्रिया ज्यारे पूर्ण थई त्यारे पण जेवी काकड़ियाए तेमनी જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અત્યારના રાઉન્ડની પરિસ્થિતિની જો વાત કરીએ તો પાંચ રાઉન્ડના અંતે જેવી કાકડિયા ભાજપના જે છે તે 1500 કરતા વધુ મતથી આગળ ચાલી રહ્યા છે। કુલ 29 રાઉન્ડ છે અને બપોર સુધીમાં લગભગ જે આ મતગણતરીની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ જાય તેવી જે ગણતરી છે તે હાલના તબક્કે અપેક્ષા રખાઈ રહી છે કે બપોર સુધીમાં બેઠકનું જે પરિણામ છે તે સામે આવી શકે છે। જેવી કાકડિયાએ જે મત માગ્યા છે તે મુખ્યત્વે સ્થાનિક પ્રશ્નો એટલે કે ખેડૂતોના પ્રશ્નો પર તેઓ આગળ ગયા છે, મતદારો સમક્ષ ગયા છે અને ખાસ કરીને પાક વીમો તેમજ ખેડૂતોને પડતી સમસ્યાઓ પર તેમણે ભાર મૂકી અને મત માગ્યા છે। તો સામે સુરેશ કોટડિયા પણ ખેડૂતની સાથે સાથે જ પાક વીમાના પ્રશ્નને આગળ કરીને અને સાથે સાથે જ તેમના પિતાનું નામ આગળ કરી અને મત માગ્યા છે। અહીંયાના પરિસ્થિતિની જો વાત કરીએ તો કોંગ્રેસના જે ઉમેદવાર છે તે મતગણતરી શરૂ થયા પછી પણ લગભગ 3 કલાક સુધી અહીંયા દેખાયા જ ન હતા, જ્યારે જેવી કાકડિયા મતગણતરીના પ્રારંભ પહેલા જ અહીંયા જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં પહોંચી ગયા હતા। એટલે ક્યાંક ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ એવું માની રહ્યા છે કે માહોલ કોના તરફી છે। જો કે અત્યારે પાંચ રાઉન્ડના અંતે જો વાત કરીએ તો 1500 કરતા વધુ મતથી ભાજપ હાલ આગળ ચાલી રહ્યું છે। જી સોનલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। મોરબીથી રીમા જોડાઈ ચુક્યા છે। રીમા, જો મોરબીની વાત કરવામાં આવે તો કેવા પ્રકારનું ચિત્ર મોરબીમાં હાલ જોવા મળી રહ્યું છે? જાગૃતિ, મોરબી બેઠકની વાત કરીએ તો આ બેઠકની આ એક જ માત્ર 8 બેઠકોમાંની એક બેઠક છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર 3000થી પણ વધુની લીડથી આગળ ચાલી રહ્યા છે। 8મા રાઉન્ડની મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। ખાસ તો જે વાત કરવામાં આવે, જયંતિ પટેલને 12,500 કરતા પણ વધુ મતો મળી ચૂક્યા છે। સાથે સાથે જ બ્રિજેશ મિર્જાની વાત કરીએ તો તેમને પણ અંદાજે 10,000 જેટલા મતો મળ્યા છે। એટલે સૌથી મહત્વની વાત એ છે કે 8 બેઠકોની પેટા ચૂંટણી અને તેમાં મોરબી, જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતું આવ્યું હતું, કાંતિ અમૃતિયા સતત 5 ટર્મ સુધી આ બેઠકના ધારાસભ્ય તરીકે જીતતા આવ્યા, તે બેઠક 2017માં કોંગ્રેસને ફાળી ગઈ। પરંતુ આ વખતની પણ અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં પણ અત્યારે કોંગ્રેસના જયંતિ પટેલ હાલ આગળ ચાલી રહ્યા છે। હજુ આ બેઠકની વાત કરીએ તો અંદાજે સૌથી મહત્વની વાત એ છે કે 35 રાઉન્ડ જે ટેબલ ઉપર જે થવાના છે, 35 રાઉન્ડમાં મતગણતરી થવાની છે। એટલે સૌથી મહત્વની વાત છે કે 8 જ રાઉન્ડ પૂર્ણ થયા છે, હજુ બીજા 27 જેટલા રાઉન્ડ છે જેની ગણતરી બાકી છે। એટલે સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો જયંતિ પટેલ 3000 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે, 8 રાઉન્ડ પૂર્ણ થયા છે ત્યારે। જી, તમે એવું કહી શકાય કે હજુ રાહ જોવી પડશે, અત્યારે તો કોંગ્રેસનો દબદબો દેખાઈ રહ્યો છે, પરંતુ જે પ્રકારે રીમા આપની પાસેથી અને સોનલ આપની પાસેથી પડેપડની વિગત મેળવતા રહીશું, તો મોરબી આ એક બેઠક એવી છે કે જ્યાં હાલ કોંગ્રેસ આગળ છે, બાકીની સાથે સાત બેઠકો પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે। અને બીજી બાજુ બિહારની જો વાત કરવામાં આવે તો બિહારમાં પણ અત્યારે મત ગણતરી હાથ ધરાઈ રહી છે અને બિહારમાં કાંટે કી ટક્કરનું બરાબરનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। તો પરિણામને લઈને જે મહત્વની ચર્ચા વિચારણા મંતવ્ય ન્યૂઝ તરફથી સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવશે, ત્યારે મંતવ્ય ન્યૂઝમાં મારી સાથે ઉપસ્થિત છે ભાજપના નેતા પ્રેરક શાહ અને કોંગ્રેસના નેતા છે વંદનાબેન। આપ બંને મહાનુભાવનું ફરી એક વખત સ્વાગત કરું છું સ્ટુડિયોમાં। પ્રેરકભાઈ, સૌથી પહેલા તમને પૂછવા માંગીશ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સત્તા પરિવર્તન કે પછી સત્તાનું પુનરાવર્તન શું કહેશો? કારણ કે 8 બેઠકમાંથી 7 બેઠક એવી છે કે જેમાં ભાજપ આગળ લીડ કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય, પ્રદેશ પ્રમુખ હોય કે સામાન્ય કાર્યકર્તા હોય, એ પહેલેથી જ એક બાબતની અંદર બધાનો એક સુર હતો કે અમે 8-8 બેઠક જીતીશું અને એમનો અમને પૂર્ણ વિશ્વાસ હતો, કારણ કે સરકારે કરેલા જનતા જનાર્દનના કાર્યો, પછી એ દલિત હોય, શોષિત હોય, વંચિત હોય, પીડિત હોય, આદિવાસી હોય, વનવાસી હોય, મહિલા હોય, યુવાન હોય, ખેડૂત હોય, આ બધા જ માટે જે છેલ્લા 25 વર્ષથી કાર્ય કરે છે અને ભારતીય જનતા પાર્ટીના જે દેવદુર્લભ કાર્યકર્તાઓએ જે પ્રકારે બુથ લેવલ સુધી કામ કર્યું હતું આના કારણે અમને પૂર્ણ વિશ્વાસ હતો। સાથે સાથે તમે જુઓ
तो कांग्रेस ने शुं स्थिति हती? अमित चावड़ा परेश धानाणी ट्वीट ट्वीट रमता था, ग्राउंड लेवले क्या देखाया नता, क्यारे जनता सुधी गया नहीं, धरातल पर गया नहीं, एनी ज स्थिति है कि 25 वर्ष थी सत्ता की बाहर है। हमणा ज बेने बात करी कि विरोध पक्ष मजबूत होवो जोईए, परंतु विरोध पक्ष मजबूत राखवानी जवाबदारी अमारी नहीं, ये जवाबदारी एमनी है, एमने राखवो जोईए, एमना व्यक्तिओं ने साचवानी जवाबदारी भी एमनी है, ये भी अमारी जवाबदारी। एमना त्या मतभेद हशे, एमना त्या मतभेद हशे, तो भारतीय जनता पार्टीए भजन मंडळी नहीं चलावती, भारतीय जनता पार्टी पॉलिटिकल पार्टी चलावे छे। आजे वंदनाबेन जे छे એ પોતે બી ભારતીય જનતા પાર્ટીમાં હતા, અમે બી ઘણું સાથે કામ કરેલું છે, પરંતુ એમને કંઈક અમારા ત્યાં મતભેદ થયો હશે કે મતભેદ થયો હશે, તો આજે કોંગ્રેસમાં જોડાયા છે, તો એમને સાચવવાની જવાબદારી અમારી હતી, પરંતુ કોઈ કારણસર એ ન રહ્યા જોડે, તો એનો મતલબ એવો નથી કે કોંગ્રેસ એમને ખરીદી લીધા। આજે એવી જ રીતે તમે જુઓ કે ચીમનભાઈ હતા, તો ચીમનભાઈની જોડે 29 ધારાસભ્યો છે કોંગ્રેસની અંદર એક સાથે જોડાયા હતા, તો શું કોંગ્રેસે પૈસા આપીને ખરીદ્યા હતા? રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીના 6 ધારાસભ્યો અત્યારે કોંગ્રેસમાં જોડાયા, તો કોંગ્રેસ એને કેટલા રૂપિયા આપ્યા? એટલે કહેને કે તમારો કહેવાનો મતલબ એ છે કે જો કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવે છે તો ખરીદ વેચાણની નીતિ ભાજપ ઉપર આક્ષેપ, પણ ભાજપમાંથી જ્યારે કોઈ ધારાસભ્ય છે ઉમેદવાર છે એ કોંગ્રેસમાં જાય છે તો એ મનદુખ અને મતભેદ। ખૂબ જ સત્ય હકીકત છે કે કોઈ પણ, માનો કે સચિન પાયલોટ છે, તો સચિન પાયલોટનો રાજસ્થાનની અંદર કોંગ્રેસ સત્તામાં આવે એના માટે ખૂબ મોટો ફાળો હતો, હવે એમને કંઈક મતભેદ થયા અને અલગ પડ્યા હતા, ભારતીય જનતા પાર્ટીમાં નતા જોડાયા, પરંતુ અશોક ગેહલોતે ઓફિશિયલ એમના માટે ગદ્દાર શબ્દ વાપર્યો, નિકમમાં શબ્દ કીધો, અને પછી એ પાછા રાહુલબેનને પ્રિયંકા, અરે રાહુલભાઈને પ્રિયંકાબેને જે પ્રકારે મધ્યસ્થી કરી અને કોંગ્રેસમાં જ રહ્યા, એમણે કોંગ્રેસ પાર્ટી ન જ છોડી, પરંતુ આ પ્રકારના જે અસંસદીય ભાષાના પ્રયોગ કરો એ પણ એમના માટે યોગ્ય ના, આ વખતે આ શબ્દો અક્ષય પટેલ માટે પણ વાપરવામાં આવ્યા છે, જેમ કે હું તમને કહું, હમણાં મહારાષ્ટ્રની અંદર જ અમારા એક આગેવાન જે પૂર્વ મંત્રી બી હતા એમણે હમણાં ભારતીય જનતા પાર્ટી છોડી અને એનસીપીની અંદર જોડાઈ ગયા, તો અમારા કોઈ પણ મહારાષ્ટ્ર પ્રદેશના નેતા હોય કે કેન્દ્ર નેતા હોય એમણે એમના માટે ગદ્દાર શબ્દ ખરીદી લીધા, અમે તો સ્પષ્ટ માનીએ છીએ કે અમારા વ્યક્તિઓ ક્યારેય ખરીદી શકાય એવા છે જ નહીં અને કોઈ ખરીદી જ ના શકે, કંઈક એમને તકલીફ હોય અને ગયા હોય એ હોઈ શકે, રાજકારણમાં ક્યારેક ક્યારેક મતભેદ બી થતા હોય, પરંતુ સાથે વિરોધ પક્ષની જોડે નેતા બી નથી, નીતિ બી નથી, નિયત બી નથી અને નેતૃત્વ બી નથી। હવે અત્યારે માનો કે કૈલાસદાન ગઢવીએ રાજીનામું આપ્યું તો શું એના માટે અમે જવાબદાર છે? એમને સાચવવાની જવાબદારી એમની છે, બરાબર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન આવે છે, 3 મહિના પહેલા દિનેશ શર્મા જોડે રાજીનામું લીધું, એ અત્યારે કોંગ્રેસની વિરુદ્ધમાં બોલે છે, એના માટે અમે જવાબદાર છે? એની જવાબદારી કોંગ્રેસે સાચવવાની છે। મિલિંદ દેવરા જે છે એ અત્યારે એમના ટ્વીટ કોંગ્રેસની અગેન્સ્ટમાં આવે છે, ત્યાં આગળ જીતિન પ્રસાદના ટ્વીટ અગેન્સ્ટની અંદર આવે છે, એ પ્રકારના આવે છે, તો એ જવાબદારી અમારી નથી વંદનાબેન। આજે કોંગ્રેસ, એક જ મિનિટ, કોંગ્રેસ છેલ્લા 1.5 વર્ષમાં કોંગ્રેસના 4-4 રાષ્ટ્રીય પ્રવક્તાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, એમાં પ્રિયંકાબેન ચતુર્વેદી હોય, સંજય ઝા હોય, શકીલ અહેમદ હોય કે હમણાં ખુશબુ સુંદર હોય, એ ભલે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાય, પણ એ સાચવવાની જવાબદારી કોની છે? એ સાચવવાની જવાબદારી કોંગ્રેસ નેતૃત્વની છે, જ્યારે એમને ડૂબતી નહીં। પ્રેરકભાઈનો તમારી સામે છે, કોંગ્રેસ સામે છે, શું કહેશો? કારણ કે પ્રેરકભાઈએ જે વાત કરી મેં બધી નોટ કરી છે, એટલે હું એમના પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ આપું। એક તો પહેલા એમને કહ્યું કે અમારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ, દેવ દુર્લભ નહીં પણ બહુ જ દબાયેલા કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની અંદર ઘણું બધું જમીન આસમાનનો ફેર છે। એમને જ કહ્યું કે વંદનાબેન અમારી સાથે હતા અને મન દુઃખના લીધે કોંગ્રેસમાં ગયા છે, તો સાચી વાત છે, મન દુઃખ દરેક જગ્યાએ દરેક પાર્ટીમાં થતું હોય છે, એટલે કોંગ્રેસમાં પણ છે, એ તમે સ્વીકારો છો? દરેક જગ્યાએ ભાજપમાં હાઈએસ્ટ છે કોંગ્રેસ કરતા, હું સાચી વાત સ્વીકારીશ, બિલકુલ રિયાલિટી કહીશ, કારણ કે બંને પાર્ટીઓ જોઈ છે, બંને નહીં મેં 3 પાર્ટીઓ જોઈ છે, અને એટલા માટે બિલકુલ જમીની સ્તર પર વાત કરીશ ને હકીકતને સ્વીકાર કરીને વાત કરીશ। કોંગ્રેસની અંદર જે લોકો ધારાસભ્યો બનાયા છે, જેમની કોઈ પહેચાન નથી, પંજાના નિશાન પર જીતીને જે લોકો ધારાસભ્ય બન્યા છે અને એ લોકો ધારાસભ્ય બન્યા પછી વેચાય છે, વેચાયા પછી ત્યાં જઈને પછી ચૂંટણી લડે છે, પણ એમના ચાલતો જાગૃતિબેન મારી વાત સાંભળો, ત્યાં બેઠેલા બીજા લોકો નહીં હોય, એ લોકો કેટલી હદે દબાયેલા છે કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને રાતોરાત સ્વીકારી લેવા અને એમના માટે કામે લાગી જવું, એટલે ગુલામીનો મોટો એક મોટો સમુદાય હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓની પાર્ટી મને નથી લાગી રહી। મેં ત્યાં કામ કર્યું છે, ગુલામોની પાર્ટી છે, અહીંયા કોંગ્રેસમાં આવ્યા પછી મને ખબર પડે છે કે આજે મારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હું જાહેરમાં અમારા સાપવજીને પણ વાત કરી શકું છું, અમિતભાઈને પણ વાત કરી શકું છું, અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કિન્નાખોરી અમારી સાથે રાખવામાં નથી આવતી। જ્યારે
भारतीय जनता पार्टी एनी अंदर जे प्रकार नी मानसिकता छे आजे तमे जुओ एक पर प्रांतीय ने आखा संगठन ना प्रमुख बनावी दीधा छे एमनो इतिहास आखो भूतकाळ नो गुनाहित भूतकाळ छे एमनो एनी सापेक्ष मां अमारा कांग्रेस नी लीडरशिप नी तमे वात करो तो अमित भाई चावड़ा अने अमारा परेशभाई धानाणी बन्ने व्यक्तित्व एकदम साफ छे क्लियर छे सर्व स्वीकृत व्यक्तित्व छे अने कोई पण एमनो जे रेकॉर्ड छे भूतकाळ छे ए गुनाहित नथी। आजे राजनीति नी अंदर जे प्रकार नु अधपतन भारतीय जनता पार्टी ये सारी पार्टी हती हा जे क्यारे જ્યારે અડવાણીજી અને અટલ બિહારીજી વાજપેયી હતા ત્યારે આજે આ પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની અમિતભાઈ શાહની બહુ જ મોટી એક જાયન્ટ કંપની બની ગઈ છે જ્યારે જે ઈચ્છે એ વીટો પાવર વાપરી અને ધાર્યું પરિણામ લાવી શકે 2017 રાજ્યસભા ઇલેક્શન ઉપર જો નજર કરવામાં આવે ને વંદનાબેન તો એ વખતે પણ કોંગ્રેસના રાજકીય સલાહકાર અહેમદ પટેલને લઈને પણ ઘણો વિવાદ થયો હતો કારણ કે એ વખતે પણ તેઓએ કીધું હતું નારાજગી વ્યક્ત કરી હતી ત્યારબાદ ધારાસભ્યોને આપણે રિસોર્ટમાં લઈ જવા પડે છે કેમ કારણ કે ધારાસભ્યોને કોઈ ખરીદી ન લે એટલા માટે બિલકુલ લઈ જવા પડે છે હકીકત છે આપણે બધા જોઈ રહ્યા છીએ કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓએ ક્યારે ના વેચાવું જોઈએ પરંતુ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને જ્યારે શાસક પક્ષ દ્વારા એમના કદ કરતા 10 ગણી અમાઉન્ટ આપી અને વેચવા વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ તમારું નિવેદન છે નરેન્દ્રભાઈ મોદીની જે રાજનીતિ જે છે એ બિલકુલ ગલત ટ્રેક ઉપર છે કોઈ વિચારધારાની પાર્ટી રહી નથી જ્યારે જરૂર પડે ગમે તેને વીટો પાવર વાપરીને કોઈને દબાડીને બેસાડી દેવાના આજે ગુજરાતની અંદર ભયની રાજનીતિ છે ભાઈએ વાત કરી કે અમે વિકાસ કર્યો છે અમે 25 વર્ષથી અહીંયા બધા સબ સલામતના દાવા થઈ રહ્યા છે તો ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષથી શા માટે બેરોજગારોના આંદોલનો થઈ રહ્યા છે કેટલા બધા આંદોલનો થઈ રહ્યા છે અને આંદોલનને દબાવવા માટે તમે સરકારી પ્રશાસનનો કેવી રીતે દુરુપયોગ કરો છો કેવી રીતે લોકોને માર મારો છો ખેડૂતો બહાર નીકળ્યા હોય તો એમના ઉપર પણ તમે કેવી રીતે વીટો પાવર વાપરી અને એમને દબાવી દેશો આ પ્રકારની જે રાજનીતિ ચાલી રહી છે એ આ દેશની લોકશાહી માટે બિલકુલ ડેમોક્રેસી માટે બહુ ભયભીત અને ચોંકાવનારી બાબત છે આજે 8-8 સીટો કદાચ ભાજપ જીતી જાય કે કોંગ્રેસ જીતી જાય એનાથી જે પ્રજાના પ્રશ્નો છે રોજગારી જે છે મોંઘવારી જે છે આજે દંડ જાગૃતિબેન તમે પોતે પણ ક્યાંક નીકળતા હશો તો જોતા હશો કે કેટલો બધો દંડ આજે નાગરિકો કોરોના કાળ પછી આર્થિક પરિસ્થિતિ બહુ દયનીય છે ત્યારે નાગરિકોને ઉભા રાખીને એવું હોય તો 5 ઊઠ બેઠક કરાવો પણ તમે 1000 રૂપિયા જેટલો દંડ 5000 રૂપિયા જેટલો દંડ તમે દેશની આમ જનતાને લૂંટવા બેઠેલા છો અને આ જે પેટા ચૂંટણીઓ પહેલા પેટા ચૂંટણીઓ આવતી હતી ત્યારે જાગૃતિબેન ત્યારે પેટા ચૂંટણીઓ વંદનાબેન આપણે રોકવા માંગીશ અબડાસાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે તે મુજબ જે પ્રકારની વિગતો સામે આવી રહી છે અબડાસાથી હું તમને આપીશ સમય પણ આપીશ અને મારો સવાલ પણ અધૂરો છે એ પણ આપણે આગળ વાત કરીશું ચર્ચા કરીશું પરંતુ અબડાસાથી જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે મુજબ અહીં પણ ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે અને અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા આયુષી આયુષી અબડાસામાં કેવા પ્રકારનું ચિત્ર બિલકુલ જાગૃતિ જે રીતે હવે કાઉન્ટિંગ છે પેટા ચૂંટણીનું શરૂ થઈ ચૂક્યું છે જેમાં અબડાસા બેઠકની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાલ આગળ ચાલી રહ્યા છે જે રીતે જે મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને તેમાં 7 જેટલા રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે જેમાં 7મા રાઉન્ડમાં ભાજપના 1878 મત પડ્યા હતા જ્યારે કોંગ્રેસના 776 ત્યારે ભાજપ જે છે 7467ની લીડથી જે આગળ વધી રહ્યું છે એટલે કે અહીંયા પણ જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે જે રીતે રસાકસીની જંગ લાગી રહી હતી પરંતુ હાલ જે ચિત્ર છે તે અલગ જ સામે આવી રહ્યું છે જે રીતે કોંગ્રેસના ઉમેદવાર છે તે ખૂબ જ પાછળ રહી ચૂક્યા છે અને 7000ના મત સાથેની લીડ સાથે જે પ્રદ્યુમનસિંહજી છે તે અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે અત્યારે હાલ જે કહી શકાય કે 3 લેયર સુરક્ષાની વચ્ચે કાઉન્ટિંગ છે શરૂ થઈ ચૂક્યું છે ભુજની જે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં હાલ કાઉન્ટિંગ ચાલી રહ્યું છે 700 કર્મચારીઓ આ કાઉન્ટિંગમાં લાગી ગયા છે જેમાં 32 રાઉન્ડમાં આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થવાનું છે 32 પૈકીના 7 રાઉન્ડ પૂર્ણ થયા છે અને બીજી તરફની વાત કરીએ તો જે અપક્ષના ઉમેદવાર છે તે પણ અહીંયા સારી એવી કટોકટીની કહી શકાય કે જે આપી રહ્યા છે જે એક કોંગ્રેસના ઉમેદવારની સામે અપક્ષના ઉમેદવારો પણ અત્યારે કટોકટીની જંગમાં હોય તે પ્રકારનું દ્રશ્ય સામે આવ્યું છે તો નોટાને પણ ખાસા બધા મત છે તે અહીંયા પડ્યા છે 7 રાઉન્ડ પૂર્ણ થતાની સાથે 700 જેટલા નોટાના વોટ્સ પણ પડી ગયા છે એટલે કે લોકોએ નોટાને પણ જે બહુમતી જે છે મોટી સંખ્યામાં લોકોએ નોટાને પણ વોટ આપ્યો છે ખાસ કરીને અબડાસા
ની ગણિત હજુની વાત કરીએ તો હા કુલ 2.34 લાખ જેટલા મતદારો છે, જે પૈકી 60.81 લાખ મતદાન જે છે કહી શકાય કે ટકા મતદાન છે તે થયું હતું ભાજપ તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજા, જ્યારે કોંગ્રેસ તરફથી શાંતિલાલ સંઘાણી જે છે તેની વચ્ચેની આજે કટોકટીની ટક્કર હતી. ત્યારે 7 રાઉન્ડ પૂર્ણ થયા છે, તેમાં 7400 લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદ્યુમનસિંહ જાડેજા હાલ આગળ ચાલી રહ્યા છે. સાથે જ શાંતિલાલ જે સંઘાણી છે તે પણ અત્યારે હાલ કહી શકાય કે અત્યારે તેમને પણ જે 8000ની ઉપરના જે મત છે તે મળી ચૂક્યા છે. તો બીજી તરફ અપક્ષમાંથી જે પડિયાર હનીફ જાકબ જે છે તેમને પણ 5.5 હજારથી પણ વધુના વોટ્સ છે તે મેળવ્યા છે. અને એની વાત કરીએ તો નોટાને પણ મોટું ખાસું એવું સમર્થન મળ્યું છે, લોકોએ 700થી પણ વધુ નોટાના વોટ્સ તે આપ્યા છે. ત્યારે હાલ 7 રાઉન્ડના પૂર્ણ થતાની સાથે જ ભાજપ જે છે તે લીડ કરી રહ્યું છે. ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા જે છે તે 7400ની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. જાગૃતિ જે આવ્યું છે આપણી પાસેથી પડે પડતી વિગત મેળવતા રહીશું. તો જે પ્રકારે અબડાસાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે મુજબ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ વધી રહ્યા છે. 6 રાઉન્ડના અંતે ભાજપને 6353 મતની લીડ મળી રહી છે. અપક્ષ ઉમેદવાર હનીફ પઠિયારને પણ મત મળી રહ્યા છે, 4345 તેઓના બેઠકમાં મત પહોંચ્યા છે. આ સાથે જ વાત કરીએ તો કોંગ્રેસ પણ અહીં લીડ કરી રહ્યું છે, પરંતુ કોંગ્રેસની લીડ ખાસ કરીને મોરબી બેઠક ઉપર જોવા મળી રહી છે અને બાકીની 7-7 બેઠક ઉપર સરસાઈ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. કપરાડા બેઠક ઉપરની જો વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી આજે સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે. 3 રાઉન્ડના અંતે ભાજપ 4427 વોટથી આગળ વધી રહ્યા છે. તો વંદનાબેન, સવાલ એ હું તમને પૂછવા માંગીશ કે આપે કીધું કે મીડિયા પર્સન તરીકે આ જે લોકશાહીનું પર્વ છે એને પણ આપણે નિષ્પક્ષ તરીકે જોવાની ફરજ છે. તો 4થી જાગીર ગણાય છે મીડિયા, અને આ 4થી જાગીરનો એક કાર્યકર એટલે કે હું, જાગૃતિ, હું આપણે મારા તરફથી સવાલ પૂછવા માંગુ છું કે જે પ્રકારે ધારાસભ્યોને હાઇજેક કરીને રિસોર્ટમાં લઈ જવાની જરૂર પડતી હોય છે, નારાજગી મનામણી કરવાની જરૂર પડતી હોય છે, જ્યારે એક બાળકને ઉછેર તમે કરો છો અને એને ઉમેદવાર બનાવીને જીતાડો છો, ધારાસભ્ય બનાવો છો, શા માટે કોંગ્રેસ એને સાચવી નથી શકતા? નારાજગી હોય, મનભેદ હોય, મતભેદ હોય, શું કોંગ્રેસ એટલી સસ્તી ન લઈ શકે કે એને દૂર કરી પોતાનો જ માણસ પોતાના જ પક્ષમાં રહે? બિલકુલ જાગૃતિબેન, તમે જે સવાલ કર્યો કે કોંગ્રેસ સાચવી ના શકે, અને હું એ રીતે કહીશ કે કોંગ્રેસ તો સાચવે છે, અને એટલા માટે કોંગ્રેસે પંજાના નિશાન પર એમને એક આઈડેન્ટિટી ઇજ્જત આપી અને ધારાસભ્ય બનાવ્યા છે. પણ ભાજપ એમને એમના કદ કરતાં, વજન કરતાં ખરીદી શકે છે એ દુઃખદ બાબત છે લોકશાહીની અંદર, અને એટલા માટે એવા ધારાસભ્યો વેચાય છે. અને વેચાયા પછી પણ તમે જુઓ, ત્યાં જઈને એમના જૂના કાર્યકર્તા, કર્મનિષ્ઠ લોકો, જેમને ઉમેદવારની તક મળવી જોઈએ એવા લોકોને સાઈડમાં રાખી અને કોંગ્રેસમાંથી આવેલાને રાતોરાત ત્યાં ચૂંટણી લડાવવામાં આવે છે. એટલે આ કયા પ્રકારની રાજનીતિ છે? બીજી વાત કરી, જો ધારાસભ્ય ખરીદી શકતા હોય, ધારાસભ્યોને એ લોકો ખરીદી શકતા હોય તો મતદારોને કેમ નહીં? એટલે લોકશાહીની અંદર જે પરિણામો આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની જે રાજનીતિ જે છે એ ગલત ટ્રેક ઉપર છે, અને આ પ્રકારની રાજનીતિ જો રહેશે અને આ જ પ્રકારે જો પરિણામો આવતા રહેશે તો આવનારા દિવસોમાં આમ જનતા માટે કોઈ બિલકુલ લેશ માત્ર પણ પ્રશ્નોને વાચા આપવા માટે કોઈ ઊભું રહેશે નહીં. બીજી વાત કરીએ આપણે, કે ભાઈએ વાત કરી કે બધું ગુજરાતમાં સબ સલામત છે, તો સબ સલામત હોય તો તમારે કોંગ્રેસના ધારાસભ્યો શા માટે ખરીદવા પડે? પ્રેરકભાઈને સીધો સવાલ પૂછ. પ્રેરકભાઈને કે પ્રેરકભાઈ, તમારે કોંગ્રેસના ધારાસભ્યને શા માટે ખરીદી લઈ જવા પડે છે? તમે આટલા બધા વિકાસના કાર્યો કર્યા હોય તો પછી કોંગ્રેસમાં, કોંગ્રેસ વિરોધ પક્ષમાં હોવા છતાં પણ કોંગ્રેસના ધારાસભ્યો શા માટે તમારે ખરીદીને લઈ જવા પડે? પ્રેરકભાઈ જવાબ આપી રહ્યા છે. હું મારી વાત પૂરી કરી લઉં જાગૃતિબેન, એટલા માટે કે આજે સમગ્ર દેશની અંદર જ્યાં પણ પેટા ચૂંટણીઓ આવી છે એ પેટા ચૂંટણીઓના લીધે જે પણ નુકસાન થવાનું છે એ સીધું નુકસાન જનતાની તિજોરીમાંથી થવાનું છે. આજે કોરોના કાળ પછી જે પરિસ્થિતિ હતી અને એ વખતે પણ ભાજપના ચૂંટણીનો સામનો કરી રહ્યું છે, આવું કોંગ્રેસ અધ્યક્ષ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન હતું. પ્રેરકભાઈ, ભાજપ ઉપર સીધા આરોપ થઈ રહ્યા છે. પૂરી કરી લઉં જાગૃતિબેન, ભૂતકાળની અંદર પેટા ચૂંટણીઓ આવતી હતી, પણ ક્યાંક ધારાસભ્ય એક્સપાયર થઈ ગયા હોય એવી પરિસ્થિતિમાં એકાદ સીટ પર પેટા ચૂંટણીઓ આવતી હતી, પરંતુ આજે તમે જુઓ ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી રાજ્યસભા વખતે જ કેમ ધારાસભ્યો રાજીનામા આપી દે છે? એ પ્રેરકભાઈને સવાલ પૂછે, આપણે પ્રેરકભાઈ જવાબ આપશે. મારા પ્રેરકભાઈને એ જ કહેવું છે કે કોંગ્રેસ સાચવી શકતી શકે છે તો 2.5-3 વર્ષ સુધી કોંગ્રેસ સાચવી શકી, અને જ્યારે રાજ્યસભા આવી ત્યારે શા માટે તમે એ લોકોને લઈ ગયા? પહેલા જ એક ચર્ચાનો વિષય બની શકે છે. ચર્ચાનો વિષય બની શકે છે. પ્રેરકભાઈ, બંને પ્રેરકભાઈ જવાબ આપી રહ્યા છે.
પ્રેરક ભાઈ વંદનાબેનને મેં ખૂબ શાંતિથી સાંભળ્યા, તમે લગભગ 8-9 મિનિટનો સમય આપ્યો, હું એક પછી એના જવાબ બી આપું, એમણે જે સવાલ ઉઠાય છે એના બી જવાબ આપું. વંદનાબેને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુલામોની પાર્ટી છે, એમણે સાથે સાથે એક વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનો કર્મનિષ્ઠ કાર્યકર્તા. આ એક શબ્દની અંદર જ ભારતીય જનતા પાર્ટી કેમ 25 વર્ષથી સત્તામાં આવે છે અને કેમ અત્યારે 8-7 સીટ આવે છે એ આવી જાય છે કે ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તા છે અને કર્મનિષ્ઠ કાર્યકર્તા છે, કોંગ્રેસ બી માને છે. હવે એમણે જે ગુલામોની પાર્ટી કીધી, ગુલામોની પાર્ટી ક્યારે કહેવાય કે છેલ્લા 18-20 વર્ષથી એક ધાર્યું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એક જ પરિવારમાંથી આવતો હોય, સોનિયાબેન રાહુલ. ભારતીય જનતા પાર્ટીમાં રાજનાથસિંહજી હતા, ગડકરીજી હતા, અમિત શાહજી હતા, જેપી નડ્ડાજી હતા અને આ બધા બુથ લેવલથી આગળ વધ્યા છે ત્યારે આવ્યા છે. હવે એમણે સી આર પાટીલજીની વાત કરી તો સી આર પાટીલજી જ્યારે છેલ્લા 35 વર્ષથી ગુજરાતની અંદર જ રહે છે અને પહેલી વખત જ્યારે લોકસભાનું ઇલેક્શન લડ્યા ત્યારે એમના જ્ઞાતિ એમના સમાજની વસ્તી 2% ન હોવા છતાં બી દેશમાં થર્ડ હાઈએસ્ટ લીડથી ચૂંટાયા, બીજી વાર લડ્યા ત્યારે સેકન્ડ હાઈએસ્ટ લીડથી ચૂંટાયા, ત્રીજી વાર હમણાં લડ્યા ત્યારે આખા દેશમાં હાઈએસ્ટ લીડથી ચૂંટાય. જ્યારે તમે જનતાના કામ કરો છો ને ત્યારે જનતા એ ક્યારેય સમાજ, જ્ઞાતિ, પ્રાંતવાદ આ બધું જોયા વગર તમને ઉમળકાભેર આપે છે, ને એ બી ક્યારે કે જ્યારે એમણે એક પણ જાહેર સભા બી નથી કરી નવસારીમાં અને છતાંય આખા દેશમાં લીડથી ચૂંટાયા છે, ત્યારે જ ચૂંટાય છે. હવે જે હું વાત કરું અસંસદીય ભાષા, એટલે બેન મેં પહેલા બી કીધું હતું કે પરેશભાઈનું એક ટ્વીટ આવ્યું હતું અને તમને બી યાદ હશે, એની ઉપર આપણે ચર્ચા બી કરી હતી કે ગાંડા ચાલશે પણ ગદ્દાર નહીં ચાલે. એમની પાર્ટીમાં જેમણે છોડી કોઈ કારણસર એમને ગદ્દાર કહે છે, એટલે સૌથી પહેલા તો એ બી યોગ્ય નથી. અને પોતાની પાર્ટીમાં જે છે કે ગાંડા ચાલશે, હવે અત્યારે તો એવું લાગી રહ્યું છે કે પરેશભાઈએ કહેલા ગાંડા એક પણ ચાલ્યા નથી અત્યારના રિઝલ્ટ ઉપરથી, જો પરેશભાઈના કહેવા ઉપરથી કહીએ તો. અત્યારે ગુજરાત કોંગ્રેસ એ એવું છે કે એને કોરોના થઈ ગયો અને ગુજરાત કોંગ્રેસે ક્વોરન્ટાઇનમાં છે અને એના નેતાઓ ક્વોરન્ટાઇન થઈ ગયા છે. અત્યારે તમે અમિત ચાવડા, પરેશભાઈ ધાનાણી બતાવો તમે ઇન્ટરવ્યુએ, એક બાઇટ આપવા તૈયાર નથી, અત્યારે એક પણ ચેનલમાં નથી આવતા. એટલે સ્થિતિ એ છે કે કોંગ્રેસ વાળા પોતાના વ્યક્તિઓને જ સાચવી. હવે એમણે વાત કરી કે કેમ રાજ્યસભા વખતે થાય છે, અમે તો અમારા નેતાઓને સાચવીએ છે. તમે મારે ઇતિહાસ 1967 યાદ કરો, 1967 કોંગ્રેસના રાષ્ટ્રપતિ પદના ઓફિશિયલ ઉમેદવાર સામે અપક્ષ વ્યક્તિ જીત્યા હતા વીવી ગિરીજી, અને એ વખતે ઇન્દિરાબેને કીધું હતું કે લોકો પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને વોટ આપશે અને કોંગ્રેસનો ઓફિશિયલ ઉમેદવાર રાષ્ટ્રપતિ નહીં, એ વખતે તો ભારતીય જનતા પાર્ટી નથી. 1994 ગુજરાતની અંદર રાજ્યસભાનું ઇલેક્શન આવ્યું, કોંગ્રેસના 3 વ્યક્તિ ચૂંટાયા હતા, કોંગ્રેસે 4 વ્યક્તિ એ વખતે ઉભી રાખ્યા, અહીંયાથી રાજુભાઈને બી ઉભા રાખ્યા હતા અમદાવાદથી, તો એ વખતે ક્યાં ગયું હતું. એટલે કોંગ્રેસ વાળા ખાલી સુફિયાણી વાતો કરે છે, પણ તો પ્રજા એમની જે નીતિ નિયત આ બંને ઓળખી ગઈ છે, ગુજરાત વિરોધી માનસિકતા. હમણાં જ 31 ઓક્ટોબર ગઈ, હું તમને કહું છું કે અહીંયાથી તમે રાહુલભાઈ અને પ્રિયંકાબેનનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ જુઓ, જેમણે આ દેશને એક કરવામાં સૌથી મોટું યોગદાન આપ્યું, જેવા સરદાર વલ્લભભાઈ પટેલ માટે એક ટ્વીટ સુધા એમણે નથી કર્યું. એ દિવસે એમના 2 ટ્વીટ હતા, એક ઇન્દિરાબેન માટે બી હતું અને હોવું બી જોઈએ, અમને બી એનું ગૌરવ છે, પ્રધાનમંત્રીશ્રીએ બી કર્યું હતું. પરંતુ સરદાર પટેલને કેમ નથી યાદ કરતા? કારણ કે એ ગુજરાતી છે, ગુજરાતી વ્યક્તિ, ગુજરાતનો દબદબો એ થાય એ એમને કોઈ પણ સંજોગોમાં પોસાતું નથી, અને એટલે જ હડહડ ગુજરાત વિરોધી માનસિકતાથી ભરવાતી આ કોંગ્રેસને પ્રજાએ દૂર રાખે છે. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાજકીય વિશ્લેષક ડોક્ટર પ્રતિકભાઈ. જે પ્રકારના આપે વંદનાબેનને પણ નિવેદન સાંભળ્યા અને પ્રેરકભાઈને પણ સાંભળ્યા, શું લાગી રહ્યું છે કોંગ્રેસ, ગુજરાત વિરોધી કોંગ્રેસ, કે પછી આ જે રિઝલ્ટ સામે આવી રહ્યા છે કે 7 બેઠક ઉપર ભાજપ સરસાઈથી આગળ વધી રહ્યું છે અને માત્ર 1 બેઠક મોરબીમાં કોંગ્રેસ લીડ કરી રહ્યું છે? જાગૃતિજી, સૌથી પહેલા તો યુવાન રાજકીય વિશ્લેષક તરીકે આ ચૂંટણીનું પરિણામ, પેટા ચૂંટણીનું, બિહારની ચૂંટણી ઉપર આપણે પછી આવીએ છીએ, હા, પણ આ ગુજરાતની ચૂંટણીનું પરિણામ કંઈ પણ આવે, હું એને બહુ મારી રાજકીય વિશ્લેષકની રીતે એને મૂલવતો નથી, એટલા માટે કે મૂલ્યોનું અધપતન થયું જે વસ્તુ નક્કી છે. અને જો પક્ષ પલટો એટલો યોગ્ય હોત તો પછી એમના પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ આવીને એવું કેવું જ ન પડ્યું હોત કે હવે કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો આવશે એમને અમે નહીં લઈએ, કે કોંગ્રેસે પણ એવું નિવેદન આપ્યા પછી પણ આ સિલસિલો યથાવત રહ્યો. બિલકુલ, એ યથાવત રહ્યો ન રહ્યો પછીની વાત છે, પણ પહેલા તો એ યોગ્ય નથી એ તો એમના પાર્ટી પ્રમુખે પણ કહ્યું છે, એટલે આપણે પહેલા તો એ વસ્તુનો સ્વીકાર કરીએ. પછી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને રાષ્ટ્રીય પાર્ટી છે, એટલે એમના દ્વારા કોઈ પણ રાજ્યમાં કોઈ પણ ખલેલ થાય કે કોઈ પણ ગેરબંધારણીય પગલું થાય એની સમગ્ર દેશમાં ચર્ચા થાય અને યથાયોગ્ય પણ છે. ઘણી બધી વાતો આ ચર્ચા ઉપર થઈ, અગાઉ પણ ડિબેટમાં આપણે ચર્ચા કરી, પણ આપણે એ સમજવાની જરૂર છે કે આજે ભારતીય જનતા પાર્ટી કે આજે એનડીએનું ગઠન થયું છે, એમણે પણ પ્રેરકભાઈએ પણ અગાઉની વાત કરી, એટલે હું સંક્ષિપ્તમાં તમારા દર્શકો માટે એક વિવરણ મૂકી દઉં
કે આ જે એનડીએ બિહારમાં અત્યારે લડી રહ્યું છે એનું ગઠન લગભગ 1998 લાલકૃષ્ણ અડવાણીએ કર્યું હતું અને જેમાં 25 સભ્યો હતા જાગૃતિજી. આ 25 સભ્યો છે એમાં શિવસેના હતી, એલજેપી, ટીડીપી, શિરોમણી અકાલી દળ, અપના દળ, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી અને આરપીઆઈ. અને લગભગ આ 8-8 પાર્ટીનું કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પણ હતું, એટલે સર્વ સમાવિશ કેન્દ્રીય એક એનડીએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સનું ગઠન થયું હતું. હવે તમે જુઓ કે એ દોર એવો હતો કે જ્યારે અડવાણીજી ઉપર, જાગૃતિજી જ્યારે એક સંસદીય પદ ઉપર હતા અને એમના ઉપર એક ભ્રષ્ટાચારનો આરોપ આવ્યો તેમણે પદ છોડવું પડ્યું હતું. અટલ બિહારી વાજપેયીની જ્યારે એક વોટ માટે સરકાર પડવાની હતી ત્યારે એમણે કીધું હું ઝૂકવા કરતાં સરકારમાંથી હટી જવું વધારે પસંદ કરું છું. અને આજે ગુજરાતમાં એક મંત્રી ઉપર જ્યારે હાઈકોર્ટ અથવા તો નામદાર કોર્ટ એમના ધારાસભ્ય પદને ગેરબંધારણીય ઠેરવે છે ત્યારે ઉપલી અદાલતમાંથી એમના પર સ્ટે આવે છે અને એનો ચુકાદો આવશે ત્યાં સુધી એમનું સંસદીય પદ પૂરું પણ થઈ ગયું હશે. એટલે આ કયા પ્રકારની રાજનીતિ છે હું દર્શકો પર મૂકું છું, હું કોઈ આક્ષેપ નથી લગાવતો, હું તો ખાલી મારું અર્થઘટન કરું છું. બરાબર. અત્યારની હાલત શું છે એનડીએની? તમે જો અત્યારે નરેન્દ્ર મોદી પાસે 53 સભ્યો છે, આ 53 સભ્યોમાંથી જે જૂના સભ્યો હતા એમની હાલત શું છે? જ્યોર્જ ફર્નાન્ડિસની પાર્ટી પૂરી થઈ ગઈ છે, ચંદ્રબાબુ નાયડુ વિરોધી થઈ ગયા છે, શરદ યાદવ એમની પુત્રી કોંગ્રેસમાંથી લડે છે, પાસવાનજીની પાર્ટી એલજેપી અત્યારે લગભગ છેડો ફાડી ચૂકી છે, શિવસેના એમનાથી અલગ છે, ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી એક વર્ષ પછી ગઠબંધન તૂટી ગયું છે, રહ્યા 3 સભ્યો ખાલી, નવીન પટનાયક, જગનમોહન રેડ્ડી અને નીતિશ કુમાર. એટલે તમે જો કે ક્યાંક ને ક્યાંક આ એનડીએ જે સ્થાનિક પક્ષોને તોડી રહ્યું છે એનું નુકસાન આપણને એ રીતે થાય છે કે સામાન્ય માણસોના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, રોડના પ્રશ્નો, ફાટકના પ્રશ્નો, મગરના પ્રશ્નો, સ્વાનના પ્રશ્નો, ગાયોના પ્રશ્નો, આ પ્રશ્નો તો ચર્ચાતા જ નથી. ચર્ચા છે પુલવામા 370 LAC LOC આમાંથી જો બહાર આવવું હશે તો લોકોએ આવા મુદ્દાઓને પણ ધ્યાન આપવું પડશે. બાકી 6-2 આવે, 7-1 આવે કે 4-4 આવે, હું આ મુદ્દાઓને એટલા માટે પણ એટલું પ્રાધાન્ય નથી આપતો કે બંને પાર્ટીના શીર્ષ નેતૃત્વ એવું કહી ચૂક્યું છે કે પક્ષ પલટો યોગ્ય નથી. મધ્યપ્રદેશમાં 28 જણની સરકાર, 28 ધારાસભ્યોને તોડીને જ્યારે નવી સરકાર બની એમાંથી 14 ધારાસભ્યોને તે હમણે પબ્લિકની સામે ગયા વગર મંત્રીપદ આપી દીધું છે. એટલે પક્ષ પલટો યોગ્ય નથી અને આ બંને મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપ પણ માની રહ્યા છે. ચર્ચાની આગળ યથાવત રાખીશું પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે.